ખૂબ શાંતિ રહેશે. ભગવાનના નામ સ્મરણથી અમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં રિસર્ચ થઈ અને એ લોકોએ જોયું કે ભગવાનનું નામ સ્મરણથી કેટલા મોટા લાભ થાય છે. 4000 વ્યક્તિઓને લોકોએ ભેગા કર્યા, 1000-1000ના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું એનું એજ ગ્રુપ હતું 4 to 12, બીજું 12 to 22, થર્ડ 22 to 60 અને ચોથું હતું 60 to 80. એ લોકોને 12 મિનિટ ઇન્ડિયન પોસ્ચર, સિટિંગ પોસ્ચરમાં એટલે ફ્લોર સિટિંગ મેડિટેશન પોસ્ચરમાં બેસાડીને આંખ બંધ કરીને 8-12 મિનિટ સુધી નામ સ્મરણ કરાવડાવ્યું. એ કર્યું તે પહેલાં સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેરથી એ લોકોનું માઇન્ડ મેપિંગ થયું. 2-3 વખત આ પ્રયોગ કરાવ્યા પછી પાછા એ લોકોને કીધું પોતપોતાના ઘરે જાઓ. આ જે સેમ્પલ્સ હતા 4000 અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલિજન નેશનાલિટી, અને પછી એ લોકોને કહ્યું કે 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો. 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા ભેગા કર્યા, પાછા 2-3 વખત પ્રયોગ કરાવીને ફરી વખત સાયકો ન્યુરો સોફ્ટવેરથી લોકોનું માઇન્ડ મેપિંગ કર્યું ત્યારે એ લોકોને કન્ક્લુઝન રિપોર્ટ મળ્યું. યુ કેન રીડ ધીસ ઓન ધી વેબસાઇટ ઓફ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, કે જે નાના બાળકો હતા 4 થી 12 વર્ષના એ લોકોએ આ નિત્ય નામ સ્મરણ 8 અઠવાડિયા સુધી કર્યું. There was an increase in their memory power from 15% to 19%. આ મોટો લાભ છે કે નહીં? જે લોકો યંગસ્ટર્સ ને ટીનેજર્સ હતા 12 to 22, એ લોકોને 9 to 13% એ લોકોના વિલ પાવર અને કોન્ફિડન્સ વધ્યો. તો આ પણ મોટો લાભ છે. જે લોકો 22 to 60 હતા વર્કિંગ એજ ગ્રુપ, જે આપણે બધા બહુધા અહીંયા બેઠા છીએ છે, એ લોકોને 9 to 13% જેટલું એ લોકોને બફર કેપેસિટીની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. કારણ કે બધા જીવનમાં જે ઝાટકા આવવાનો ને આમાં જ આવી જાય, 22 થી 60માં જ એ ઝાટકા સહન કરવાના બળ આમાંથી મળી ગયું. અને જે 60 થી 80 વર્ષના હતા, એટલે જે રિટાયર્ડ હતા અથવા તો વૃદ્ધો હતા, એ લોકોને 9 to 13% ઇન્ક્રીઝ ઇન દેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. હવે જો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધતો હોય, વિલ પાવર અને કોન્ફિડન્સ વધતો હોય, તમારી બફર કેપેસિટી વધતી હોય, તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થતી હોય, તો નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? ત્યાં તો અધ્યાત્મની વાત નહોતી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે અને આપણી શાસ્ત્રોક્ત વાત છે કે ભગવાનના નામ સ્મરણથી અંતરમાં શાંતિ થાય છે, આપણા સ્વભાવ પ્રકૃતિ દોષ ઓછા થાય છે, અને અંતે જીવનનો મુખ્ય ધ્યેય કે પોતાના આત્માનું કલ્યાણ કરવું એ થાય છે. એ તો આગળની હજી બહુ મોટી વાત છે, એડવાન્ટેજ છે. સ્વભાવ પ્રકૃતિ દોષ ઓછા થઈ જાય તો કુટુંબમાં કેટલી શાંતિ થઈ જાય. પશ્ચિમમાં શીખવાડે છે બધા મેનેજમેન્ટ ગુરુસ કે ઇફ યુ આર એંગ્રી ડોન્ટ લીવ યોર પોઝિશન, ડોન્ટ રેઝ યોર હેન્ડ્સ, ડોન્ટ ઓપન યોર માઉથ, ક્લોઝ યોર આઈઝ એન્ડ કાઉન્ટ 100. એટલે શું ખોટી કોઈ ક્રિયા કે બોલવાનું ના થઈ જાય. તમે ગુસ્સે થયા હો તો જગ્યા નહીં છોડવાની, એવું મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ઓફિસમાં. જગ્યા નહીં છોડવાની, હાથ ઊંચો નહીં કરવાનો, આંખ બંધ કરી દેવાની, લિપ ટાઈટ કરી દેવાના અને અંદર 1 2 3 4 5 6 7 અને 100 સુધી કાઉન્ટ કરવું, એટલે ત્યાં સુધીમાં પારો ઉતરી જાય. એવું શીખવાડે છે. તો આપણે 1 2 3 4 કરવું એની કહેતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના બોલીએ, ડબલ એડવાન્ટેજ. તો ભગવાનના નામ સ્મરણથી આ લાભ છે. તમે ભેગા બેસીને કોઈ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કરો, એનો પણ કેટલો બધો લાભ છે ફેમિલી યુનિટીમાં અને ફેમિલી ટુગેધરનેસમાં. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ છે. યુનિવર્સિટી ઓફ માયામી અને એક અમેરિકામાં સંસ્થા છે ચાઇલ્ડ ટ્રેન્ડ્સ, એના સીઈઓ છે ફિલિપ ફ્લેચર. એ લોકોએ જોઇન્ટલી 8 વર્ષ સુધી દુનિયાના લગભગ 110 દેશોમાં મોર ધેન 100,000 ફેમિલીઝમાં એક સર્વે કર્યો. અને સર્વેનો મુખ્ય હેતુ શું હતો કે જે પરિવારમાં કંઈક ધાર્મિક વિધિ વિધાનો થાય છે અને જે પરિવારમાં ધાર્મિક વિધિ વિધાનો નથી થતા, એ બંને વચ્ચે તફાવત શું છે. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો, એ કન્ક્લુઝન રિપોર્ટ એમને તૈયાર કર્યો કે ધોઝ ફેમિલીઝ હુ બિલીવડ ઇન ગોડ એન્ડ ડીડ સમ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ એવરી ડે એન્ડ ધોઝ ફેમિલીઝ હુ ડીડ નોટ બિલીવ ઇન ગોડ એન્ડ હુ ડીડ નોટ ડુ એની રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ એવરી ડે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ ફેમિલીઝ. તો એ કન્ક્લુઝન રિપોર્ટમાં લખેલું છે કે જે શ્રદ્ધાળુ કુટુંબ હતા એ લોકોમાં લેવલ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ અમોંગ ફેમિલી મેમ્બર્સ ફાઉન્ડ ટુ બી મચ હાયર. આ મોટો એડવાન્ટેજ છે કે નહીં ફેમિલી યુનિટી માટે અને શાંતિ માટે? એકબીજાને સહન કરવાની શક્તિ અને એકબીજાને સ્વીકારવાની શક્તિ એ વધી ગઈ, એવું એ લોકોને સર્વેમાં મળ્યું. બીજું એમણે કહ્યું
કે જે શ્રદ્ધાળુ ફેમિલી હતા અને કંઈક ધાર્મિક વિધિ વિધાન થતા હતા એ લોકોના ચિલ્ડ્રનનું એકેડેમિક રિઝલ્ટ નોન બિલીવર ફેમિલીના ચિલ્ડ્રન કરતાં સારું હતું, તો આ મોટો એડવાન્ટેજ નથી. ત્રીજું એમણે લખ્યું કે જે ફેમિલી બિલીવર હતું એ લોકોના ચિલ્ડ્રનની નેબરહુડ અને સ્કૂલમાંથી કમ્પ્લેન ઓછી હતી ફોર સમ વાયલન્ટ એક્સ ઓર નોટી એક્સ નોન બિલીવર ફેમિલીના ચિલ્ડ્રન કરતાં, તો આપણે હેડેક ઓછું થાય મોટી વાત નથી. ચોથો એડવાન્ટેજ લખેલો કે ધ ઓવરઓલ હેલ્થ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ બિલીવર ફેમિલી વો ફાઉન્ડ ટુ બી મચ બેટર દેન ધી ઓવરઓલ હેલ્થ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ નોન બિલીવર ફેમિલી. તો ઓવરઓલ હેલ્થ બધાની સારી રહેતી હોય તો એ પણ એક ફેમિલી યુનિટીમાં અને શાંતિ માટે મોટી વાત છે કે નહીં? એટલે નિત્ય કંઈક ધાર્મિક વિધિ વિધાન ઘરમાં કરવાથી, તમે દીવો કરો, અગરબત્તી કરો, સાથે બેસીને આવું કંઈક વાંચો, ઘર સભા કરો, એમાં સહનશક્તિ વધે છે તમારી, એકબીજાને સ્વીકારવાની તૈયારી વધે છે, છોકરાઓનું એકેડેમિક રિઝલ્ટ વધે છે, છોકરાઓની ફરિયાદો ઓછી આવે છે, તમારી બધાની હેલ્થ સારી રહે છે, તો અડધું સ્વર્ગ તો તમારે અહીંયા ઊભું થઈ ગયું. આવા ઘણા બધા એડવાન્ટેજીસ લિસ્ટ કર્યા છે, આ તો મેં તો ચાર જ કીધા, બાકીના તમે વાંચી લેજો. પ્રમુખ સ્વામી મહારાજ તો એવું બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને પ્રોફેસર અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ, એનું સબ ટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એમાં એમને લખ્યું છે કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર ગીવ સ્ટેબિલિટી ઇન ધી ફેમિલી, ધ સ્ટેબિલિટી ઇન ધ ફેમિલી gives values in the society. Such societies come together to give order in the nation, and order in the nations gives world peace. To world peace ni sharuat kya thai che? Character of the individual. To ya ghar sabha thi enu ghadtar thai che. Mate ani mate apde chokkas samay aapvo joiye. Param pujya mahant swami maharaj che je atyare aa BAPS sansthana dharma guru અને પ્રેસિડેન્ટ તરીકે બિરાજમાન છે, પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી, જે આપણને એક્સ્ટ્રીમ રાઇટમાં દર્શન થાય છે ને, આ પ્રમુખ સ્વામી મહારાજ અને આ મહંત સ્વામી મહારાજ, એ મહંત સ્વામી મહારાજ એમણે અત્યારે તો એક સ્પેશિયલ પ્રોજેક્ટ, હી ઇઝ ફાઇન્ડિંગ વેરી સ્પેશિયલ ટાઈમ ફોર ચિલ્ડ્રન. એ કોઈ પણ સેન્ટરમાં હોય ને બાળકોને જોવે એટલે તરત ઉભા રહી જાય, એને મળે, એને પ્રેમથી આશીર્વાદ આપે, કારણ કે હી નોઝ કે ધીસ ઇઝ ધ ફ્યુચર જનરેશન, દે આર ગોઈંગ ટુ શોલ્ડર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સોસાયટી એન્ડ ધ વર્લ્ડ એન્ડ દે આર ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટી. તો એ 85 વર્ષની એમની ઉંમર છે અને આટલો બધો સમય એ ચિલ્ડ્રન અને ટીનેજર્સ માટે કાઢે. તમે BAPS.org વેબસાઇટ જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો ઇફ હી કેન ફાઇન્ડ સો મચ ટાઈમ ફોર સો મેની ચિલ્ડ્રન, યુ નીડ ટુ ફાઇન્ડ ટાઈમ ઓન્લી ફોર યોર ટુ ચિલ્ડ્રન. બે બાળકો માટે સમય કાઢવાનો છે ને, સંસ્કારિત કરવાના છે ને. બે બાળકોને ઉછેરવા હોય છે તોય મા બાપ મોટી ઉંમરે બંને જણા 20-25 વર્ષના થાય, એકેડેમિકલી અને સોશિયલી સેટ થાય ત્યાં સુધીમાં તો 10 વખત હાથ જોડીને જોશથી તાળી પાડીને બોલી ગયા છે, આના કરતા તો ખાલી જગ્યા પૂરો બોલી તો ગયા જશો બધા, હા કે ના, આની કરતા તો જમ બધા બોલીએ, થોડું મરમરીંગ ચાલુ થઈ ગયું. તો તમે સમય આપીને સંસ્કારિત નહીં કરો તો આ પરિસ્થિતિ થશે. એટલે આટલી એક છેલ્લી વાત યાદ રાખજો, ત્રણ શબ્દ યાદ રાખજો, બધી વાત યાદ ના રહેતો, 3 વર્ડ્સ તમારા